चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, काले आपने प्रैक्टिस ना पांच दाखला જોયા હતા અને પાઠ્યપુસ્તક ના ત્રણ જોયા છે. પાઠ્યપુસ્તક સ્વાધ્યાય 9.1 નો પ્રશ્ન નંબર 4 ચોથો પ્રશ્ન કાઢો બધા જોજો રકમ માં વ્યવસ્થિત. ત્રિકોણમિતિ નો ઉપયોગ टावर ना पाया थी 30 मीटर दूर रहेला जमीन पर ना एक बिंदु थी टावर की टोचना उत्सेज कोण नु मा 30 अंश छे तो टावर की ऊंचाई शोधो. बराबर आ टावर आयो छे. આ ટાવર ના તળિયા થી કેટલા મીટર દૂર? 30 મીટર. એટલે આ માપ છે 30 મીટર. ઉત્સેદ કોણ નો ખૂણો છે કેટલા અંશ નો બને છે? 30 અંશ નો. આ એ આ બી અહીંયા કાટખૂણો બને અને આ સી. બરાબર. ટાવર ના પાયા કેટલા? પાયો પાયા થી 30 મીટર દૂર રહેલા જમીનના એક બિંદુ થી હતા. આ બિંદુ થી ટાવર ની ટોચના ઉત્સેદ કોણ માં 30 અંશ છે તો આ માપ છે ખૂણો કેટલા નો છે? 30 અંશ છે તો ટાવર ની ઊંચાઈ શોધો. આ ટાવર છે એ આપણે શોધવાનું. ટાવર ની ઊંચાઈ રેડી આવેલું છે કે નહીં? પાંચ દાખલા કાલે આપણે પ્રેક્ટિસ વર્કના જોયા હતા એવો જ. પાછળની બાજુ આપી છે, સામેની બાજુ શોધો. એટલે 10 30 અંશ બરાબર સામેની બાજુ એટલે એબી અને પાછળની બાજુ એટલે બીસી. એબી અને બીસી 10 30 નું માપ કોષ્ટકમાંથી યાદ રહી ગયું છે. કાલે એક ના છેદ માં વર્ગમૂળ 3 એબી એટલે શોધવાનું અને બીસી એટલે 30. બરાબર. હવે 30 અંશ માં આવે એટલે 30 ના છેદ માં વર્ગમૂળ 3 બરાબર એબી. 30 ના ભાગ પર નાખો 10 13 30 એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. હવે x કે પછી કર નાખી 30 એટલે 10 13 3 ના પાછા બે ભાગ છેદમાં વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 ઉડી જાય એટલે AB બરાબર 10 વર્ગમૂળ 3 મીટર. તો જવાબ લખી દેવાનો ટાવરની ઊંચાઈ ટાવરની ઊંચાઈ 10 વર્ગમૂળ 3 મીટર હશે. ટાવરની ઊંચાઈ 10 વર્ગમૂળ 3 મીટર હશે. પ્રશ્ન નંબર 4 લખી લ્યો.
ચાલો દાખલા નંબર 5 જો દોરીમાં કોઈ ભૂલ નથી તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો. હવે દાખલા તરીકે આ વર્તમ છે, બરાબર આ પતંગ છે, અહીંયા ઉડે છે તો આ આકાશમાં પતંગ ઉડતી હોય એટલે અહીંથી આ એક જમીન છે એટલે એ નીચે જ આવે. પતંગ ની અંદર નીચે જોઈ તમે જોવો કે પતંગ ઉપર હોય પણ એની દોરી છે ને એ અહીંયા આમ ન હોય છે, દોરી હોય પતંગ ની આમ પાસ હોય એટલે આમ પતંગ ઉડે છે. તો આ પતંગ થી જમીન સુધી નો અંતર આ સીધો થાય અને આ ત્રાસી દોરી હોય. જોજો છે અને સોલ્યુબલ સાથેનો ખૂણો 60 નો બને છે. હવે અહીંયા એમ લખો આ એ અહીંયા લખો આ B અને આ C. હવે A થી C માં C ની સામેની બાજુ આઈપીશન આપણે શોધવાનો શું છે? પતંગની જમીન નીચેના ખૂણાથી બિંદુ સુધીનો અંતર શોધવાનો નથી, દોરીની લંબાઈ શોધવાની છે. શું શોધવાનું છે? દોરીની લંબાઈ. તો સામેની બાજુ અને આપણે વર્ણ શોધવાનો છે તો સાઈન સાઈન મૂકવાનો. શું મૂકવાનો? કર્ણ શોધવો ત્યારે સાઈન આવે, સામેની બાજુ કે પાછળની બાજુ શોધવો ત્યારે ટેકા. તો સાચું ધ્યાન રાખો એટલે અંતર અને ઊંચાઈ આવે. સામેની બાજુ એટલે એ બી અને દોરીની લંબાઈ એટલે એ સી. આ આપણે શોધવાનું છે કે હું મૂકી દેવાનું. હવે સાઈન સાઈન નો માપ પુસ્તકમાંથી જવાબ લખી દેવાનો. પતંગ માં દોરીની લંબાઈ, દોરીની લંબાઈ 40 વર્ગમૂળ 3 છે. જો અહીં પણ 73 તમે મૂકી શકો તો પછી ગુણાકાર કરો કે બીજું નો જ નહીં મૂકવાનું, બરોબર. કૌંસમાં સૂચના હોય કે પાઈ બરાબર 1.3 સોરી વર્ગમૂળ 3 બરાબર 1.3 તો મૂકી દેવાનું, એટલે કાંઈ જરૂર નથી. ચાલો પાંચમો પ્રશ્ન લખીએ.
ચાલો હવે પ્રેક્ટિસ વર્ગમાંથી એકાદા બે દાખલામાં લઈએ, થોડા વધારે શીખવા જેવા હોય એવા, પછી પાછા પાઠ્યપુસ્તકના દાખલા લેશું. એક્ઝામ્પલ રકમ અહીંયા લખું છું, હું છ જોયા હતા ને કાલે. એક બહુમાળી મકાનની ઉપરથી જોતા, એક બહુમાળી મકાનની ઉપરથી જોતા થોડે દૂર પાર્ક કરેલી એક મોટર ગાડીનો થોડે દૂર પાર્ક કરેલી એક મોટર ગાડીનો ઔષધ કોણ 30° છે. ઔષધ કોણ જો ઉપરથી ગાડીને જોવે છે મકાનની ટોચ થી ઔષધ કોણ 30° છે. જો બહુમાળી મકાનથી મોટર ગાડી મકાનની ઊંચાઈ, બહુમાળી
મકાનની ઊંચાઈ 100 મીટર હશે આ સમજાયું ને જો અહીંયા 173 છે છેદમાં 1.73 ના 173 કરો બીજા આપણા પેલા પોઈન્ટ દૂર કરો તો અંશમાં કેટલા આવે 100 પછી અંશ અને છેદમાં 173 ઉડી જાય એટલે 100 ટૂંકમાં 173 ને 1.73 વડે ભાગાકાર કરો એટલે 100 વધે કેટલા વધે 100 અને 100 છે શું ને આપણે બહુમાળી મકાન છે એની ઊંચાઈ છે આ એક્ઝામ્પલ લખી લેજો ખાસ चलो ध्यान पछि एग्जांपल लो 36 मीटर ऊंचाई की बेकरी पर थी 36 मीटर ऊंचाई की बेकरी पर थी निरीक्षण करता एक मीनारानी निरीक्षण करता एक मीनारानी टोचनो एक मीनारानी टोचनो उत्सेद कोण उत्सेद कोण 30 अंश मालूम पड़े छे अने तेना तळियानो औसत कोण अने तेना तळियानो औसत कोण મિનારાની ઊંચાઈ શોધો અત્યાર સુધીના 8-10 દાખલા જે આપણે લઈના એના કરતા કંઈક અલગ છે ટાવર એલિકો છે અને ટેકરી એ મિનારો અને ટેકરી હવે ટેકરી પરથી નિરીક્ષણ કરે છે અને જોઈ છે શું ઔષધ કોણ એટલે મિનારો છે ને ટેકરી કરતા નીચે છે દાખલા તરીકે આ એક અહીંયા ટેકરી છે બરાબર આ ટેકરી છે આપણે આમ સીધી લીટી એક રાખવા ટેકરી પરથી અહીંથી વ્યક્તિ જોવે છે અહીંયા એક મિનારો છે આ મિનાર હવે આ ટેકરી ઉપરથી વ્યક્તિ છે એ મિનારાની ટોચને પહેલા જોવે છે મિનારાની શું જોવે છે ટોચ ટોચ જોવે છે તો અહીંથી આ ટોચ સુધીનો અંતર થઈ ગયો એટલે અહીંયા 30 નો ખૂણો માલુમ પડે છે પછી એની નજર ક્યાં જાય છે તો કે એના મિનારાના તળિયે નજર જાય છે એટલે એનો તળિયે જોવે છે તો એને કેટલાનો ખૂણો માલુમ પડે છે 45 અંશ હવે અહીંયા કોણ ઉપર ધ્યાન
જો અહીંથી લખવાની શરૂઆત કરો તો એ બી સી ડી અને ઈ આ એ આ બી આ સી આ ડી અને આ ઈ હવે અહીંથી આખે આખા મિનારાની ઊંચાઈ તમારે શોધવી છે એટલે આ માપ તમારે શોધવું છે કેટલા મીટર ઊંચી ટેકરી છે 36 મીટર ટેકરીની ઊંચાઈ આપી છે 36 મીટર જો તમે જોજો કે તમને આવે ટેકરીની ઊંચાઈ 36 મીટર આપી છે પહેલી વસ્તુ એ કે સી બી અને ડી આ બે સરખા હોય હોય ને આટલે જ અહીં સીધે સીધો માર્ક છે આ બે સરખા હોય આખે આખું માર્ક કેટલું છે 36 મિનારાની ઊંચાઈ શોધવાની છે એટલે આપણે એને એચ ધારી લેવાનું શું ધારી લેવાનું એચ આ માપ એચ હોય તો આ એચ હોય કે નહીં આ માપ તમારું એચ બરોબર હવે બીઈ અને સીડી તો સરખા જ હોય પણ અહીંયાની 30 ને આધારે સામેની બાજુ એ બી અને પાછળની બાજુ બી બરોબર અને આ એ થયો તો આ કાટ 36 છે તો આ 36 માઈનસ એ થાય કેટલો થાય 36 માંથી એ બી એક ઓછો હવે 10 30 ને આધારે 33 સામેની બાજુ એટલે એ બી અને પાછળની બાજુ એટલે બી બી જોજો પેલા 33 ને આધારે 1 ના વર્ગમૂળ 3 AB એટલે 36 માઈનસ A છેદમાં BE B આ બાજુ આવી જાય એટલે BE બરાબર વર્ગમૂળ 3 અહીંયા અંશમાં આવે છે અને 36 માઈનસ A અને પરિણામ નંબર 1 થઈ ગયો હવે 45 ને આધારે 10 45 સામેની બાજુ 45 ની સામેની બાજુ થાય AC શું થાય AC છેદમાં 100 છે CD હવે 10 45 એટલે એ કાઢ 10 45 નો માર્ક હવે AC એટલે કેટલા છે 36 છેદમાં CD તો CD બરાબર અહીંયા આવી જાય એટલે 36 મીટર ક્યુબ આમાં તમને મળ્યું સીડી નું કેટલું મળ્યું 36 36 છે એ આખે આખું માપ 36 છે તો હવે અહીંયા મિનારાની ઊંચાઈ આપણે શોધવી છે આપણે એચ શોધવાનો છે તો જ્યાં બીઈ છે ને એ બી છે એટલો જ તમારો સીડી છે જો અહીંયા તમારો બીઈ બરાબર તમે શું લખી શકો સીડી તો જ્યાં બી વર્ગ છે ત્યાં સીડી નો માર્ક મૂકી દેવાનો સમીકરણ 1 માં સીડી બરાબર 36 મીટર લેતા તો 36 બરાબર વર્ગમૂળ 3 કૌંસમાં 36 માઈનસ 1 હવે પહેલા આ વર્ગમૂળ 3 ને પેલા આ બાજુ આવવા દે તો આલે અથવા તો 36 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 h આ વર્ગમૂળ 3 ને પેલા આ બાજુ છેદમાં આવવા દે એટલે 36 માઈનસ h બાદ કે 36 બરાબર વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 3 આવડી જાય 36 માઈનસ h h બરાબર ક્યાં બાજુ આવે બરાબર આ 36 અહીંયા એમ ના લઈએ એમાંથી 12 વર્ગમૂળ 3 બાદ થઈ જાય તો 36 માંથી 12 વર્ગમૂળ 3 બાદ કરવાના કેટલા 36 માંથી 12 વર્ગમૂળ 3 બાદ કરવાના બે માંથી 12 કોમન કાઢી લો એટલે 12 તેરી 36 3 માઈનસ વર્ગમૂળ 3 કેટલા અથવા તો 12 વર્ગમૂળ 3 બાદ કરી નાખો 12 તેરી 36 થાય ને તો
બરોબર તો અહીંયા ભાગ પાડવા હોય તો આપણે 3 માઈનસ વર્ગમૂળ 3 મળે ને તો અહીં 1.73 આપણે મૂકવા જ પડશે તો થશે નહીં તો નહીં થાય 12 નો 1.73 173 ગુણ્યા 12 કરવા પછી બે આપણે લખવાનું 15.24 શૈક્ષણિક કાર્ય ગુરુવાર છે ને